मॉर्निंग दर्शक मित्रों, आज बाइसेकनी अंदर कॉम्प्यूटर साइंसना आ लेक्चर माटे हूँ प्रोफेसर अभिजीत जाडेजा संधान में आ लेक्चर में मारी साथ है कार्मिक पटेल साहेब। दर्शक मित्रों, जेम आप टाइटल नी अंदर तमे स्लाइड में जोयुं एम इंट्रोडक्शन टू वेब अने एचटीएमएल नो आज लेक्चर है, तो आजना लेक्चर नी अंदर आप शुरुआत आ रीते करिए कि आज अपना घरे रहे नाना बाळको जे छे ए स्पाइडरमेन थी बहुत प्रभावित है। स्पाइडर एटले वेब, वेब एटले जाड़ू, परंतु तमने एवुं नथी लागतुं के आ स्पाइडर अने स्पाइडरमेननी जेटली प्रचलितता नथी थई, एनाथी पण वधारे प्रचलितता लास्ट 25 वर्षनी अंदर आ इंटरनेटे अथवा तो एम कही शकाय के वेबसाइटे हासिल करी लीधी छे। आनी अंदर 100% एवुं कही शकाय, कारण के आजे प्राथमिक स्कूलथी लईने कॉलेज सुधीना दरेके दरेक अभ्यासक्रम इंटरनेट उपर तो चाले छे, इंटरनेट पर भणावामां आवे छे, इंटरनेट पर रमाडवामां आवे छे, इंटरनेट पर एडमिशन आपवामां आवे छे, इंटरनेटनी उपर ज आजे घणुं बधुं काम करवामां आवे छे। दर्शक मित्रों, आ कोई अतिशयोक्ति नथी, परंतु ચોક્કસપણે એવું કહી શકું કે નાસાથી લઈને આપણા શ્રી નરેન્દ્ર મોદી સુધી ઇન્ટરનેટનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે એની કોઈ સીમાડા નથી। તાજેતરનું જ ઉદાહરણ લઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાસ્ટ 2 વર્ષથી લોન્ચ કરેલો ગુણોત્સવનો કાર્યક્રમ જે ગઈકાલે પૂરો થયો છે, રવિવારે, હા, અને આ રવિવારે પૂરો થયેલો કાર્યક્રમ આજે સોમવારે વેબસાઇટ મારફતે એના પ્રત્યેક રિપોર્ટ દરેકે દરેક સ્કૂલમાંથી આજે સેન્ટ્રલ મિનિસ્ટર સુધી પહોંચી ગયા છે। દર્શક મિત્રો, તમને સ્વાભાવિક રીતે એવો વિચાર નથી આવતો કે કેટલું બધું ઝડપી થાય છે? ગાંધીનગરથી લગભગ 300-400-500 કિલોમીટર દૂર રહેલો પોરબંદર જિલ્લો અને એ પોરબંદર જિલ્લાની નાની એવી સ્કૂલ, એ ઈ ગ્રામ યોજના અને એ બધી વસ્તુ તો ઠીક છે, આપણી સરકાર છે, સરકાર કરે છે, ગરવી ગુજરાત માટેના બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે આપણી પાસે, અને આજે એક ગ્લોબલ એન્વાયરમેન્ટ આપણને મળી રહ્યું છે, પરંતુ આ બધા રિપોર્ટ આવે છે ક્યાંથી? ઇન્ટરનેટમાંથી, અને ઇન્ટરનેટમાં આ રિપોર્ટને પહોંચાડવાનું કામ કરે છે કોણ? વેબસાઇટ। આજે ચોક્કસપણે હું કહીશ કે આજે સવારે 10 વાગે જ્યારે આપણે હાયર શિક્ષણ, એજ્યુકેશન કે પ્રાથમિક શિક્ષણ વિભાગ જ્યારે પોતાની વેબસાઇટ ખોલશે, ત્યારે દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક સ્કૂલના ગુણોત્સવની અંદર રહેલા જે પણ અધિકારીઓએ છે એના દ્વારા આપેલા સૂચનો, એના દ્વારા આપેલા દરેક વસ્તુની પ્રત્યેક માહિતી ગુજરાત સરકારની પાસે પહોંચી જશે। ત્યારે આ દિવસે આપણે એવું વસ્તુ તો વિચારવાનું જ રહ્યું દર્શક મિત્રો કે આ વેબસાઇટ છે શું, કારણ કે ઇન્ટરનેટ આપવાથી કશું નથી થતું, ઇન્ટરનેટ તો એક પ્લેટફોર્મ છે અને એ પ્લેટફોર્મ ઉપર મળતી એપ્લિકેશનને આપણે વેબસાઇટ કહી શકીએ। વેબસાઇટ માટે આજે હું અને કાર્મિક સર આપની સામે ઉપસ્થિત છીએ, પરંતુ એક વસ્તુ ખાસ કહે કે વેબસાઇટ માટે હું તમને વિચારવા માટે એક મુદ્દો આપું છું કે 1978ના સમયગાળા પછી, એનો મતલબ એમ કે એમ માનીએ આપણે 1980 દરમિયાન આપણે વેબસાઇટનું પ્લેટફોર્મ જેને આપણે HTML કહીએ છીએ, જેનું આજે આપણે અધ્યયન કરવાનું છે, અભ્યાસ કરવાનો છે, એના માટે આપણે ભેગા થયા છીએ। પણ 1980થી લઈને આપણે દાયકા ગણીએ તો કેટલા થયા દર્શક મિત્રો? 1980થી 90, 90થી 2000 અને 2011, આ 30 વર્ષની અંદર આ વેબસાઇટ ક્યાં સુધી પહોંચી છે એનો આપને ખ્યાલ છે? નાનામાં નાના બિઝનેસથી લઈને કોર્પોરેટ વર્લ્ડ, નાનામાં નાના કોલ સેન્ટરથી લઈ અને મોટા મોટા સ્કૂલ્સ, કોલેજીસ, અરે નાના નાના લઘુગૃહ ઉદ્યોગવાળા પણ આજે વેબસાઇટ પોતાના આઈકાર્ડમાં કે વિઝિટિંગ કાર્ડમાં આપવાનું એક ગૌરવ અને ગર્વ અનુભવે છે। તો વેબસાઇટ શું છે, વેબસાઇટ શું કામ આટલી પોપ્યુલર છે, એ ગ્લોબલ પ્લેટફોર્મ આપે છે, મતલબ એક ગ્લોબલ માર્કેટિંગ આપે છે, આવું ઘણા બધા ફાયદા છે આપણે વેબસાઇટ વિશે ઘણું છે। આજે પ્રાથમિક શિક્ષણમાં પણ HTMLનો કોર્સ ભણાવવામાં આવે છે, પરંતુ કોલેજમાં ભણતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કદાચ ખ્યાલ ના હોય અને એટલું ડિટેલમાં ના ખ્યાલ હોય, એટલા માટે આપણે એક ફરીથી પ્રયાસ કરીએ છીએ કે વેબસાઇટ શું અને વેબસાઇટનું મહત્ત્વ શું। વેબસાઇટના અંદર HTML બનાવતા પહેલાં દર્શક મિત્રો, આપણી સ્ક્રીન સામે જે સ્લાઇડ્સ છે, થોડી પાવર પોઈન્ટની સ્લાઇડ્સ લઈને પણ આવ્યા છીએ અને કાર્મિક સર આપણી સાથે છે, એ થોડું પ્રેક્ટિકલ વર્ક પણ કરવાના છે કે જેની અંદર આપણને ખ્યાલ પડે કે આ કેમ બનાવાય છે, ક્યાં દેખાડાય છે, શું થાય છે, એ બધી વસ્તુનો આપણે બહુ ઘન અભ્યાસ કરવાનો છે। તો આપણે દર્શક મિત્રો સ્લાઇડથી શરૂઆત કરીએ આપણી શુભ શરૂઆતની અને શુભ સવારની, કે આપણી પાસે સ્લાઇડમાં શું છે અને સ્લાઇડ આપણી પાસે કઈ કઈ માહિતી લઈને આવી છે, આપણને જે પણ ઇમ્પોર્ટન્ટ લાગે એ તમે ત્યાં નોટ ડાઉન કરી શકો છો। તો આપણે જેમ સ્ક્રીન પર દેખાય છે એમ, સૌથી પહેલાં તો HTML બેઝિક એ આજનો આપણો ટાઇટલ છે। તો હા કાર્મિક સર, આ HTML શું છે અને એનો ઉપયોગ શું છે જરા કહેશો?
HTML એ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. દર્શકો તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેમ તેનું ફૂલ ફોર્મ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એક પ્રકારની લેંગ્વેજ છે જેને આપણે યુઝ કરીએ છીએ વેબ પેજ અથવા તો વેબસાઇટ બનાવવા માટે. ઓકે ઓકે. વેબસાઇટ આપણે જેમ આગળ કહ્યું તેમ અત્યારે બહુ પ્રકાર વધારે ફેમસ થઈ ગયું છે. એનું એક જ રીઝન છે કે એકવાર જો તમારી વેબસાઇટ તમે ઇન્ટરનેટ પર મૂકી દીધી તો ઇન્ટરનેટ જ્યાં સુધી જે PCમાં અવેલેબલ હશે ત્યાં આખા વર્લ્ડમાં ગમે ત્યાંથી કોઈ પણ વેબસાઇટ એ ઇન્ફોર્મેશનને એક્સેસ કરી શકે. એક પ્રકારનું સબળ માધ્યમ છે જેમ ટેલિવિઝન છે, ન્યૂઝપેપર છે, રેડિયો છે. ઓકે. અને એ બધામાં એક વન વે ઇન્ફોર્મેશન શેર થતી હતી કે ટીવી પર જે કોઈ પ્રોગ્રામ આવે એ આપણે ખાલી જોવાના, ન્યૂઝમાં જે આવે આપણે ખાલી વાંચી શકીએ. જ્યારે વેબસાઇટમાં જે યુઝર છે કે જે સામેના ગ્રાહકો છે, વિઝિટર છે, એ વિઝિટ કરતી વખતે એ ઇન્ફોર્મેશન લેશે તો ખરી, એની જોડે જોડે એના પોતાના પ્રતિભાવ આપશે, ઇન્ટરેક્શન કરશે વેબસાઇટ જોડે. ઓકે. તો વોટ ઇઝ વેબ પેજ? સૌથી પહેલાં વેબ પેજ ઇઝ અ ડોક્યુમેન્ટ હેવિંગ વેરિયસ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન સુટેબલ ટુ વર્લ્ડ વાઇડ વેબ એન્ડ વ્યુએબલ બાય એની વન કનેક્ટેડ ટુ ઇન્ટરનેટ, હમણાં કહ્યું તેમ. ઓકે. અને એ બધા વેબ પેજનું જે કલેક્શન છે એને આપણે વેબસાઇટ કહીશું, કારણ કે વેબસાઇટમાં એક નાની થોડી ઇન્ફોર્મેશન હોતી નથી, બહુ વધારે માત્રામાં હોય છે અને આપણે એને કોમ્પ્યુટર વડે જોવાનું હોય છે તો સ્ક્રીનની પણ લિમિટ હોય છે કે પર્ટિક્યુલર થોડી જ આપણે ટેક્સ્ટ અથવા તો લખાણને એક જ સમયે જોઈ શકીએ. તો વધારે લખાણ વધારે ટેક્સ્ટને જોવા માટે આપણે એકથી વધારે પેજમાં એ માહિતીને મૂકવી પડે છે. તો એકથી વધારે પેજ એનું કલેક્શન, વેબસાઇટ અને વેબસાઇટ્સનું કલેક્શન, વેબ પોર્ટલ અને એ બધાના અલગ અલગ ટાઈપ, અલગ અલગ પ્રકાર, અલગ અલગ સબ્જેક્ટ અને કોન્સેપ્ટ હોય છે. ઓકે. અત્યારે આપણે HTMLમાં આગળ વધીશું. એની પહેલાં ઇમ્પોર્ટન્સ ઓફ વેબસાઇટ, અત્યારે કઈ કઈ જગ્યાએ વેબસાઇટ વધારે યુઝ થાય છે અથવા તો લોકો તેનો કઈ કઈ રીતે યુઝ કરી રહ્યા છે. તો ઓનલાઈન ગેમ હવે ફક્ત એક ડેસ્કટોપ કે સ્ટેન્ડઅલોન કોમ્પ્યુટર એટલે કે અલગ જ ઇન્ટરનેટથી જોડાણ ના ધરાવતા હોય તેવા કોમ્પ્યુટર પૂરતું સીમિત નથી રહી. ઇન્ટરનેટ ઉપર પણ ચાલુ ઇન્ટરનેટ અથવા ઓનલાઈન તમે ગેમ રમી શકો, ચેટ કરી શકો એકબીજા જોડે, જે પહેલાં ફક્ત ફોનથી જ પોસિબલ હતું. ઓકે. ઈ મેસેજિંગ, ઈ કોમર્સ, વિડીયો કોન્ફરન્સિંગ, ઈ લર્નિંગ, ઓનલાઈન તમને લર્ન કરી શકો જેથી તમે કોલેજમાં કે સ્કૂલમાં ના ગયા હોય તો એનું લેશન જો તમારી વેબસાઇટ પર આવ્યું હોય તો તમે ઘરે બેઠા એને જોઈ શકો છો. ઈ બેન્કિંગ, બેંકને લગતા બધા જ ટ્રાન્ઝેક્શન, બધા જ ઓપરેશન તમે ઓનલાઈન કરી શકો છો. HTML ફંડામેન્ટલ્સ. HTMLની અંદર મહત્ત્વ સૌથી વધારે એના સ્ટ્રક્ચરનું, અને સ્ટ્રક્ચરની અંદર HTMLમાં આપણે સૌથી વધારે ટેગ અને એના એટ્રીબ્યુટનો યુઝ કરીશું. તો ટેગ ઘણા બધા હોય છે, એને વાપરવા કઈ રીતે, ક્યાં કયો ટેગ લખવો, એના માટેનો એક સેટ ઓફ રૂલ્સ હશે, નિયમ હશે. અને નિયમ કોણ ડિફાઇન કરશે? કે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ છે એ ડિફાઇન કરશે. અત્યારે લેટેસ્ટ રૂલ્સ છે 5.0 HTMLનું વર્ઝન જેને આપણે કહી શકીએ. બરાબર છે. ઓકે. વી હેવ ટુ ફોલો ધી સ્પેસિફિકેશન ઇન HTML વેબ પેજ. આપણે આપણા વેબ પેજમાં રૂલ્સનો ઉપયોગ કરીને જ અલગ અલગ વેબ પેજ બનાવી શકીએ છીએ. બરાબર. અથવા તો બનાવવા જ પડે. ઓકે. ટુ ક્રિએટ અ વેબ પેજ વી હેવ ફોલો જનરલ સ્ટ્રક્ચર ઓફ HTML. આપણે લખ્યું છે સ્કેલેટન. સ્કેલેટન મતલબ જે માણસના શરીરમાં હાડકા, એ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી તમારો આખો બાંધો, આખું સ્ટ્રક્ચર બને છે. એમ HTMLના વેબ પેજનું આખું સ્ટ્રક્ચર એ ડિફાઇન કરેલું છે. આપણે હમણાં આગળની સ્લાઇડમાં એ જોઈશું HTMLનું સ્ટ્રક્ચર. અને એ સ્ટ્રક્ચરની અંદર આપણે ઘણા બધા HTMLના ટેગ્સ છે અને એટ્રીબ્યુટ્સ છે. ટેગ કોને કહેવાય? તો HTMLની અંદર વેબ પેજની અંદર સૌથી પહેલાં આપણે વેબસાઇટની વાત કરી કે આટલા બધા ટોપિકની અંદર વેબસાઇટ બનાવી શકાય. તો એની અંદર આપણે શું જોઈએ? ઇમેજ જોઈએ, અલગ અલગ ફોર્મેટિંગમાં લખેલું લખાણ જોઈએ, મોટી રીતે લખેલી ટેક્સ્ટ જોઈએ, એની નીચે અંડરલાઇન જોઈએ. આવી બધી ઇફેક્ટ માટે, દરેક ઇફેક્ટ માટે એક એક ટેગ છે અને ટેગની અંદર અલગ અલગ એના કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતા માટે એટ્રીબ્યુટ્સ, જેને આપણે લક્ષણો કહીએ, ટેગના લક્ષણો. ઓકે. તો દર્શક મિત્રો, આટલી બે પ્રાથમિક માહિતી લીધા પછી આપણને એવું લાગે કે HTML જે છે સીધું જ આવી ગયું હશે. તો આપણે એક એડિશનલ નોલેજ માટે કહી દઉં કે 1977 પછી જે પહેલી લેંગ્વેજ જે આવી હતી જેની અંદર આપણે એમ કહી શકાય કે વેબસાઇટનો ઉદય થયો છે, અભ્યુદય થયો છે, અને એમ કહી શકાય કે વેબસાઇટનો જન્મ થયો છે, તો એ છે SGML, સ્ટાન્ડર્ડ જનરેશન માર્કઅપ લેંગ્વેજ. ઇટ વોઝ ધ ફર્સ્ટ લેંગ્વેજ દેટ વોઝ ડેવલપ ઇન 1978 એન્ડ આફ્ટરવર્ડ્સ. 1982 આ એક એવી શાલ હતી જેની અંદર SGML ની અંદર રહેલા ટેગ્સ અને એ બધા પ્રોપરલી ક્લાસિફાઇડ ન હતા,
અને એની અંદર એટલું બધું વિપુલ પ્રમાણમાં કોઈ વ્યવસ્થિત વેબસાઇટ કે વેબ પેજ બનાવવા માટેનું કોઈ ઓર્ગેનાઇઝેશન નહોતું, એટલે જે એક લેંગ્વેજ ડેવલપ કરવાની જરૂર પડી એ હતી HTML. એટલે અત્યારે આપણે કાર્મિક સર અને આપણે લોકો ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું પહેલાં HTML જ આવી ગયું હશે? તો આપને કહી દઉં કે પહેલાં હતી સ્ટાન્ડર્ડ જનરેશન માર્કઅપ લેંગ્વેજ. એના મતલબ એમ કહી શકાય કે આ વેબસાઇટ આજે ઘણા બધા પ્લેટફોર્મમાં છે. આપણે ધીરે ધીરે આ શૃંખલાની અંદર દરેક પ્લેટફોર્મને લેવાનો પ્રયત્ન કરશું, પરંતુ દર્શક મિત્રોને કહી દઈએ કે HTML, PHP, MySQL, XML, ASP.NET, જુમલા અને ઘણા બધા પ્લેટફોર્મ છે. આજે વેબસાઇટનું માત્ર નામ લેવામાં આવે તો ડેવલપર ખુદ કન્ફ્યુઝ થઈ જાય છે કે વેબસાઇટ તમારે બનાવી છે કેમાં. તમારી રિક્વાયરમેન્ટ સાંભળવામાં આવે છે અને રિક્વાયરમેન્ટના આધારે એ પોતે વિચારીને કયું પ્લેટફોર્મ ઇઝી રહેશે, ફાસ્ટ બનશે અને જે તમારો હેતુ છે એના આધારે પ્લેટફોર્મ પસંદ કરવામાં આવે છે. એટલે જેમ મેં આપણે આગળ જ વાત કરી એમ કે માત્ર 30 વર્ષના દાયકાની અંદર, અને મતલબ એમ કહીએ કે 3 દાયકાની અંદર, આ વેબસાઇટ બનાવવાથી લઈ અને વેબસાઇટ માટેના આટલા બધા પ્લેટફોર્મ ઊભા થયા છે, કોઈ પણ વસ્તુમાં આટલી બધી વધારે ચોઇસ ક્યારે મળે? દર્શક મિત્રો, આ ક્વેશ્ચનનો એક જ જવાબ છે, જ્યારે એની પોપ્યુલારિટી હોય. અને પોપ્યુલારિટી ક્યારે મળે? જ્યારે એનામાં કંઈક કરી દેખાડવાની આવડત હોય, એ વસ્તુ મલ્ટિપલ ઉપયોગી હોય, બધા જ લોકો એને સ્વીકારતા હોય અને સમાજમાં એ ઘણો બધો પ્રતિસાદ મળતો હોય ત્યારે જ. આજે વેબસાઇટ બનાવવા માટે માત્ર HTML નથી, આ તો એક માત્ર પ્રારંભિક પ્રગતિયું છે. તમે ગુજરાત ગવર્મેન્ટની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જશો તો એની અંદર કદાચ 7-8-9ની અંદર ભણતા સ્ટુડન્ટ્સ, એટલે કે આપણા બચ્ચાઓ, આપણા ગુજરાતના પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ પણ આ લેંગ્વેજ જાણે છે, પરંતુ ઘણી બધી અંશે એટલું ડેપ્થમાં નોલેજ ન હોવાથી આપણે બાયસેગની અંદર કોલેજ લેવલે આ અભ્યાસક્રમની અંદર આજે આ લેક્ચર્સ રાખેલું છે. એટલે સૌથી પહેલાં તો એમ કહી શકાય કે વેબસાઇટના દાદા તો HTML જ છે. ત્યાર પછી આ પોતરા અને પ્રપોતરાનો વંશવેલો આગળ વધ્યો છે દર્શક મિત્રો. તો HTMLની અંદર કાર્મિક સરે બહુ સરસ વાત કરી, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એને બનાવવા માટે ટેગ્સ એટલે કે નિયમ, અને આજે બહુ સરસ વાત કરી છે. આજે કોઈ એક સોફ્ટવેરનું નામ લેવામાં આવે કે MS ઓફિસ, તો એના પ્રણેતા બિલ ગેટ્સ અને એની કંપની માઇક્રોસોફ્ટ. આજે જાવામાં નામ લેવામાં આવે તો જાવા માટે સન માઇક્રો સિસ્ટમ, એક દરેક એપ્લિકેશન માટેના એક ઓનર છે, એની કંપની છે. તો આજે કાર્મિક સરે એમની સ્લાઇડમાં બહુ સરસ વાત કરી કે વર્લ્ડ વાઇડ કોન્સોર્નિયમ, આ એક એવું યુનિટ છે જે આખે આખી વેબસાઇટને એના રિલેટેડના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરે છે અને બધી જ વસ્તુ સમજાવે છે. ઓનલાઈન ગેમ્સ, ઓનલાઈન ચેટિંગ, ઈ લર્નિંગ, આ બધી જ વસ્તુ જે છે એ વસ્તુ જોવામાં આવી ત્યારે આપણને ખ્યાલ પડ્યો કે કેટલી બધી વસ્તુ થાય છે. આજે બેંકના આધારે તમે તમારા બેંકના સ્ટેટમેન્ટ્સ ચેક કરો છો. દર્શક મિત્રો, એવું કશું જ નથી, પરંતુ બેંકની વેબસાઇટ દ્વારા જ તમને એક SMS આવે છે કે તમારા ખાતામાં 5,000 રૂપિયા જમા થઈ ગયા છે. તો તમને એવું નથી લાગતું કે કોઈ એક વ્યક્તિ બોમ્બે, દિલ્હી કે ચેન્નાઈમાં તમારા માટે તમારા ખાતામાં 10,000 રૂપિયા નાખે અને ગુજરાતની અંદર તમને ખબર પડી જાય મોબાઈલમાં કે હા ભાઈ, મારા ખાતામાં થઈ ગયું? તો આ વેબસાઇટ અને વેબસાઇટની ટેકનોલોજીનો જ કમાલ છે. HTMLની અંદર બેઝિક ટેગ્સ અને ટેગ્સની અંદર આપણે આગળ વધીએ, પણ ફરીથી કહી દઉં છું, સ્ટ્રક્ચર બનાવવાનું છે. સ્ટ્રક્ચરની અંદર જેમ કીધું એમ હાડપિંજર છે. હાડપિંજરમાં જે મેઇન વસ્તુ હોય છે, માથું, ધડ અને પગ, એવી રીતે હવે આવા કંઈક સ્ટ્રક્ચરને લઈને કાર્મિક સર આપણને સમજાવશે કે કેટલા પ્રકારના સ્ટ્રક્ચર છે, એમાં શું શું આવવાથી કેવું કરી શકાય છે અને એનું એપ્લિકેશન ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય. તો કાર્મિક સર, આપણી પાસે અલગ જે નેક્સ્ટ સ્લાઇડ છે એમાં આપણે દર્શક મિત્રોને શું સમજાવવાના છીએ? દર્શક મિત્રો, જેમ આપણે આગળ વાત કરી, અભિજીત સરે તમને વાત કરી કે અત્યારે ઓનલાઈન એપ્લિકેશન વધારે છે, બેન્કિંગના પ્રોગ્રામ્સ છે, બેન્કિંગની વેબસાઇટ છે, ઓનલાઈન તમને મેસેજ મળી જાય છે. પણ એ બધી વેબસાઇટ ડાયનેમિક વેબસાઇટ કહી શકાય, જે યુઝર જોડે કે તમારી જોડે કે વિઝિટર જોડે સીધો જ કોન્ટેક્ટ કરે અને એને યુઝર જોડે ઇન્ટરેક્શન કરી શકે. પણ HTML, આપણે ફરીથી આગળ વાત કરીએ એમ, વેબસાઇટ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, એક ડાયનેમિક વેબસાઇટ અને સ્ટેટિક વેબસાઇટ. આપણે અહીંયા જે જોઈ રહ્યા છે HTML, HTMLથી આપણે ફક્ત સ્ટેટિક વેબસાઇટ જ બનાવી શકીએ, જે ફક્ત યુઝરને ઇન્ફોર્મેશન જ ડિસ્પ્લે કરે, અલગ અલગ માહિતી અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ પ્રકારમાં ડિસ્પ્લે કરી શકે. ખાલી એ આપણે યુઝર વેબસાઇટને જે કંઈ વિઝિટ કરતા હોય યુઝર એને જોઈ શકે. પણ એને જો પ્રતિભાવ આપવો હોય, કંઈક ડાયનેમિક ઓપરેશન કરવું હોય ઓનલાઈન વેબસાઇટ ઉપર, તો એના માટે આપણે અલગ લેંગ્વેજની જરૂર પડે, જેને આપણે કહીશું ડાયનેમિક લેંગ્વેજ, જેનાથી ડાયનેમિક વેબ પેજ આપણે બનાવી શકીશું. ઓકે, આપણે સ્ટેટિક વેબસાઇટ બનાવવાની છે તો કોઈપણ જાતની વેબસાઇટ માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે ટેક્સ્ટ, એટલે કે લખાણ. અને લખાણ એ જ આપણને ઇન્ફોર્મેશન આપશે
तो हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज नाम में ज आ गयू है, हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज। ये सीम्पल टेक्स्ट नहीं, हाइपर टेक्स्ट है। हाइपर टेक्स्ट मतलब टेक्स्ट में एक वधारानो एट्रीब्यूट, एक वधारानो लक्षण तमे आप्यू छे। ओके, तो हवे आपणे HTML नुं स्ट्रक्चर जोईए। एनी पहेला वेबसाइट HTML में बनावती वखते आपणे मुख्यत्वे बे टूलनी जरूर पड़शे। पहेलू टूल छे एक एडिटर, जेमां आपणे HTML नी वेबसाइटना जे कोड छे, आपणे जे कंई लखीशुं वेबसाइट माटे, अने जे ए वेबसाइट लखवा माटे जे टूलनो उपयोग कर्यो छे एडिटर कहेवाशे। अने एना पछी ए वेबसाइट ए पेज ने आपणे जोईशुं वेब ब्राउजर में। એટલે મુખ્ય અલ્ટિમેટલી તો આપણે વેબ બ્રાઉઝર માટે જ વેબસાઇટ બનાવી રહ્યા છે, બધા જ યુઝર વેબ બ્રાઉઝરનો યુઝ કરશે આપણી વેબસાઇટ કે આપણું વેબ પેજ જોવા માટે। તો અને એ વેબ પેજ જે આપણે લખેલું હશે, જેનું કોડ કરેલું હશે, એ આપણે HTML લેંગ્વેજમાં કરેલું હશે, અને શેનાથી આપણે એ કોડ કરી શકીશું, તો કોડ એડિટરથી। અહીંયા આપણે કોડ એડિટર તરીકે વાપરીશું નોટપેડ, જે અત્યારે તમારી સ્ક્રીનમાં તમને દેખાશે। નોટપેડ, ઓકે, આ નોટપેડની અંદર આપણે સિમ્પલ ટેક્સ્ટ અહીંયા લખીશું, આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તેમ અહીંયા આપણે જે કંઈ લખીશું એને કહેવાશે, આ નોટપેડને કહેવાશે HTML કોડ એડિટર।